વેલકમ, હું ડૉક્ટર વિશાલ વાનાણી, હાર્ટ સ્પેશિયાલિસ્ટ. જ્યારે હૃદયની નળીની એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવે છે ત્યારે ઘણી વખત દર્દીઓ પૂછતા હોય છે કે સીટી સ્કેનની નવી મેથડથી એન્જિયોગ્રાફી કરાવીએ. તો એન્જિયોગ્રાફી કરવાના બે પ્રકાર હોય છે. એક જે ઓરિજિનલ મેથડ છે જેમાં હાર્ટના સ્પેશિયાલિસ્ટ દ્વારા એન્જિયોગ્રાફી કરવામાં આવે છે, અને બીજી સીટી સ્કેનની મદદથી જે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે જે સીટી સ્કેન મશીનમાં થાય છે. નવી મેથડ એટલે લગભગ છેલ્લા 25 વર્ષથી સીટી સ્કેનની એન્જિયોગ્રાફીની મેથડ ઉપલબ્ધ છે, જ્યારે ઓરિજિનલ એન્જિયોગ્રાફીની મેથડ એ છેલ્લા 60 વર્ષથી થઈ રહી છે, જેથી સીટી સ્કેનને નવી મેથડ કહેવામાં આવે છે. બંનેમાં શું ફરક છે? સીટી સ્કેનથી જો એન્જિયોગ્રાફી કરવામાં આવે તો એમાં આવતા કોઈપણ પ્રમાણના બ્લોકને આગળની ટ્રીટમેન્ટ નક્કી કરવા માટે ફરી વખત ઓરિજિનલ એન્જિયોગ્રાફીની જરૂર પડે છે, કારણ કે માત્ર સીટી સ્કેનની એન્જિયોગ્રાફી ઉપરથી આગળની ટ્રીટમેન્ટ હંમેશા નક્કી નથી થઈ શકતી. જ્યારે ઓરિજિનલ મેથડથી કરવામાં આવતી એન્જિયોગ્રાફી એ આગળની દરેક ટ્રીટમેન્ટ માટે આપણને પૂરેપૂરું ઇન્ફોર્મેશન આપે છે. જો સીટી સ્કેનની એન્જિયોગ્રાફીના આધારે આગળની ટ્રીટમેન્ટ નક્કી ન થતી હોય તો એની જરૂર ક્યારે પડે છે? અમે જનરલી સીટી સ્કેનની એન્જિયોગ્રાફી કરવાની એવા લોકોને સલાહ આપતા હોઈએ છીએ કે જેમાં એન્જિયોગ્રાફી તપાસ પહેલાં જ એમના લક્ષણોને અને બાકીના રિપોર્ટને આધારે હાર્ટની નળીમાં બ્લોક આવવાની શક્યતા લગભગ નહિવત હોય એવા લોકોને જ એન્જિયોગ્રાફી સીટી સ્કેનથી કરવામાં આવે છે, જેથી સીટી સ્કેનની એન્જિયોગ્રાફીમાં આવેલી નોર્મલ નળીનો રિપોર્ટ એ હંમેશા ફાઇનલ ગણવામાં આવે છે. પણ જો તેમાં કોઈપણ બ્લોકની તકલીફ દેખાય તો એને આગળની ટ્રીટમેન્ટ નક્કી કરવા માટે ઓરિજિનલ એન્જિયોગ્રાફી ફરીવાર કરાવવી પડે છે, જેથી સીટી સ્કેનની એન્જિયોગ્રાફી એ ખૂબ સિલેક્ટેડ ગણ્યા ગાંઠા લોકો માટેનો જ એક તપાસનો વિષય છે. દરેક વ્યક્તિ સીટી સ્કેનની એન્જિયોગ્રાફી માટે આગળ વધે એ એમના ફાયદામાં નથી.